નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપની જ ચેનલમાં જેમાં સરકારી નોકરીની સાથે સાથે અર્ધ સરકારી નિગમો તેમજ પ્રાઇવેટ સેક્ટરમાં આવતી ભરતીઓની સચોટ અને સાચી માહિતી અમે આપ સુધી પહોંચાડીએ છીએ અમે કોઈ વિડીયો બનાવવામાં ઉતાવળ એટલા માટે નહીં કરતા કારણ કે સાચી અને સચોટ માહિતી આપ સુધી પહોંચે તો આજે આપણે વાત કરીશું ગુજરાત આંગણવાડીમાં જે ભરતી આવેલી છે ઘણા બધા વિડીયો તમે જોયા હશે પરંતુ આ વિડીયોની અંદર અમે આપને દર્શાવશું કે કેવી રીતના એનું આખું ફોર્મ સબમિટ કરવાનું છે ભરવાનું છે કેટલી ડિટેલ સાથે ભરવાનું છે એમાં બે પોસ્ટ છે એક છે આંગણવાડી કાર્યકર જેમાં શૈક્ષણિક લાયકાત છે બાર પાસ અને બીજી પોસ્ટ છે આંગણવાડી તેડાગર જેની શૈક્ષણિક લાયકાત છે દસ પાસ અને અરજી કરવા માટે આપે આ જે વેબસાઇટ આપની સામે આવેલી છે એમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આ વેબસાઇટ અમે તમને આપી દઈશું બોક્સની અંદર જ તે નીચે જેથી કરીને આપ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ અને ત્યાંથી પણ અરજી કરી શકશો ડાયરેક્ટ અને એની તારીખ છે ચોવીસ સાત બે હજાર વીસથી તેર આઠ બે હજાર વીસ અને ખાસ યાદ રાખજો મિત્રો કે અલગ અલગ જિલ્લા માટે અલગ અલગ તારીખો છે તો આ વેબસાઇટ ઉપર આપ જશો તો તમને તમામ એની ડિટેલ મળી જશે તો અરજી કરવા માટે સૌપ્રથમ આપે શું કરવાનું છે આપણે આ વિડીયોમાં એ જ જાણવાનું છે કે કઈ રીતના આપ અરજી કરી શકશો તો સૌપ્રથમ આપે જે વેબસાઇટ આપને દેખાડી છે એ વેબસાઇટ અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપશું એ પ્રમાણે તમે ત્યાં જશો એટલે એક આવું પેજ ઓપન થશે માનવ સંપદા પેજ ઓપન થશે માનવ સંપદા પેજ જેમાં રિક્રુટમેન્ટ નામના ઓપ્શન પર ક્લિક કરી તેમાં એપ્લાય ઉપર તમારે જવાનું છે અને એપ્લાય ઉપર તમે જશો એટલે આ નીચે મુજબનું એક પેજ ઓપન થઈ જશે અને યાદ રાખો કે આ પેજની અંદર જુદા જુદા જિલ્લાઓનું લિસ્ટ આવશે આમાં આપને નથી દેખાતું પણ તમે ત્યાં જશો એટલે જુદા જુદા જિલ્લાઓનું લિસ્ટ ઓપન થશે એમાંથી સૌ પ્રથમ આપે જિલ્લો પસંદ કરવાનો રહેશે અને ત્યારબાદ તાલુકો અને ત્યારબાદ આપનું ગામ અથવા શહેર પસંદ કરવાનું રહેશે એટલું થઈ ગયા બાદ તમારે આંગણવાડી પસંદ કરવાની છે આંગણવાડી પ્રસંગ કર્યા પછી તમારું નામ લખવાનું છે ઉમેદવારનું જે અંગ્રેજીમાં લખવાનું રહેશે અને ત્યારબાદ તમારે જાતિ દર્શાવવાની રહેશે આટલું કરી લેશો એટલે ત્યારબાદ આપનો હાલમાં કાર્યરત હોય તેવો મોબાઈલ નંબર એટલે કે જેનો યુઝ કરતા હોય એવો મોબાઈલ નંબર જેની ઉપર ઓટીપી આવશે એ ઓટીપી નાખ્યા પછી તમારે સબમિટ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું અને ત્યારબાદ અરજી નંબર એમાં દેખાશે જે નોંધી લેજો કારણ કે અરજી નંબરની જરૂર પડશે એટલે જે કાંઈ અરજી નંબર હોય એને નોટ કરી લેજો ત્યારબાદ ઓકે ઉપર ક્લિક કરતાં બીજું પેજ ખુલશે બીજું પેજ કંઈક આવવું હશે આમાં ઘણી બધી માહિતી જે અગાઉ તમે નાખી છે એ ઓલરેડી ફિલઅપ થઈને જ આવેલી હશે બાકીની માહિતી આપણે ભરવાની રહેશે જ્યાં તમારે જિલ્લો તાલુકો ગામ શહેર આંગણવાડી આ બધું અગાઉ આપણે નાખેલું જ છે એટલે ભરાયેલ જ આવશે હવે અહીંયા તમારે નામ લખવાનું છે ધોરણ દસની માર્કશીટમાં જે પ્રમાણે તમારું નામ હોય તે ત્યારબાદ તમારે જન્મ તારીખ લખવાની છે એ પણ માર્કશીટ પ્રમાણે ત્યારબાદ જે જનરલ ડિટેલ હોય છે કેવાયસીની રાષ્ટ્રીયતા છે વૈવાહિક સ્થિતિ છે જાતિ સિલેક્ટ કરવાની છે વગેરે વગેરે ત્યારબાદ તમે મામલતદર્શીના પ્રમાણપત્રમાં દર્શાવ્યા પ્રમાણે સરનામું નાખવાનું રહેશે અને જિલ્લોને તાલુકો તો આપણે પહેલેથી સિલેક્ટ કરેલો જ છે અને ગામ પણ સિલેક્ટ કરેલું જ છે એટલે આ પેજની અંદર તમામ વસ્તુઓ સિલેક્ટ કર્યા પછી તમારે સબમિટ આપવાનું છે અને ત્યારબાદ તમારે અભ્યાસની વિગતોનું પેજ ખુલશે એટલે કે અભ્યાસની વિગતો જેમાં ધોરણ દસ અથવા બાર તેમજ ધોરણ દસ પછી એ આઈ માન્ય કોઈ પણ ઓછામાં ઓછા બે કે વધુ વર્ષનો ડિપ્લોમા કોર્સ હોય તો તેની વિગત નાખવાની રહેશે ત્યારબાદ અન્ય અભ્યાસની વિગતો પણ નાખવાની રહેશે અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ છેલ્લે આપને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે જેનું લિસ્ટ તમારી સામે છે એક આવું પેજ ખુલશે જેમાં આપે પીડીએફ ફોર્મેટની અંદર ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં સૌ પ્રથમ તમારો ફોટો અપલોડ કરવાનો રહેશે અને ખાસ યાદ રાખજો કે એની સાઇઝ એક એમ બીથી વધારે ન હોવી જોઈએ તમામ ડોક્યુમેન્ટના પીડીએફ અપલોડ કરી દીધા પછી સબમિટ દેતા આપની અરજીનો સ્વીકાર થઈ જશે અને ખાસ યાદ રાખજો કે અરજી ક્રમાંક ક્યાંય નોંધી રાખજો કારણ કે આગળ કંઈ બી તમારે પૂછપરછ તપાસ કે જાણકારી જોતી હશે તો અરજી ક્રમાંક ઉપરથી જ થઈ શકશે તો આ આખી એક પ્રોસેસ અમે આપને બતાવી કે કઈ રીતના આપે એક આંગણવાડી જે જાહેરાત આવેલી છે એનું ફોર્મ કેવી રીતના ભરવાનું છે આશા છે કે આ પ્રોસેસ આપને પસંદ આવી હશે અથવા તો તમને ફોર્મ ભરવામાં થોડું સહેલું થઈ જશે તો આવી જ રોજે રોજની જાહેરાતો અમે અમારી ચેનલ ઉપર આપતા જ રહીએ છીએ તો આ ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો મિત્રોમાં જલ્દીથી આ વિડીયો મોકલી દો ખૂબ સારી ભરતી છે મિત્રો કારણ કે આંગણવાડી વર્કર છે એ દિવસેને દિવસે એની ઉપર ઘણા બધા નવા નવા કામ સરકાર સોંપતી જાય છે અને ખૂબ જ મહત્ત્વની એક આપણા સમાજની અંદર પોસ્ટ થઈ રહી છે અને ધીરે ધીરે પગાર પણ ખૂબ સારો થતો જાય છે તો આશા છે કે આપને આ જાણકારી છે એ પસંદ આવી હશે ફોરવર્ડ શેર લાઇક જરૂર કરજો નમસ્કાર